આપણે જન્મીને બાળકની સાથે જેમ વાત કરીએ છીએ એ રીતે આપણે ગર્ભમાં રહેલા બાળકને આપણે જે કંઈ વાતો દ્વારા મેસેજ આપીએ, જ્ઞાન આપીએ, નોલેજ આપીએ, એને ટ્રેનિંગ આપીએ તો એને ગર્ભ સંવાદ કહેવાય. ને બાળકો બહુ ઝડપથી આ આત્મસાત કરી લેતા હોય છે. ભારતની અંદર બાળક જન્મે એ દિવસ એ તારીખથી વર્ષ ગણાય છે, જ્યારે જાપાન જેવા દેશોની અંદર બાળક જન્મે એટલે 9 મહિનાનું થઈ ગયું છે એનું આયુષ્ય એવું માનીને ચાલવામાં આવે છે. અને એ વસ્તુ સાચી એટલા માટે છે કે માતાના પેટમાં બાળક રહે ત્યારથી એની ઉંમર ગણવાની શરૂ થઈ જાય, તો ત્યારથી તેની તાલીમ પણ શરૂ થઈ શકે. તે બાળકને સાથે માતાએ રોજ વાત કરવી જોઈએ, એને પોઝિટિવ મેસેજ આપવા જોઈએ, અને જે કંઈ સલાહ સૂચન આપણે આપવાના છે એ આને આપવા જોઈએ. અને બહુ સહજતાથી એ આત્માનો કલ્યાણ થાય અને એ આત્મા પોતાનું કાર્ય જે કરવા આવ્યો છે એ સારી રીતે કરી શકે, એના માટે આપણે જે ભોગ આપીએ અથવા તો સમય આપીએ અને એની સાથે તાલીમ આપીએ તો એને આપણે ગર્ભસંવાદ કહેશું. અત્યારે ગર્ભસંવાદ માટે એક સાદું સિમ્પલ કેસ કે આજથી તમે શરૂ કરી શકો. રોજ રાત્રે 10 વાગે પેટ ઉપર બંને હાથ રાખીને માતાએ સૌથી પહેલાં 10 વાગે સુઈ જવાની તૈયારી કરવી પડે. રાત્રે 10 વાગે સુઈ જવાની તૈયારી કરવા માટે 7 વાગે જમી લેવું પડે, અને રાત્રે 10 વાગે પેટ ઉપર હાથ રાખી અને સરસ મજાનું હાલરડું, ભલે પહેલો મહિનો હોય, 5મો મહિનો હોય કે 9મો મહિનો પૂરો થવા શરૂ થવામાં હોય, ગમે ત્યારે કરી શકાય. અને પેટ ઉપર હાથ રાખી 10 વાગે હાલરડું ગાવાનું શરૂ કરવાનું અને સૂચના આપવાની કે હવે આપને સુવાનો સમય થઈ ગયો છે અને હવે હું આડેડું બોલું છું અને આપ ઊંઘી રહ્યા છો, આપને ગાઢ ઊંઘ આવી રહી છે. અને ત્યાર પછી સરસ મજાનું આડેડું બોલવાનું, ગાવાનું, અને એ બાળક એને સાંભળે અને બાળક ધીમે ધીમે એ સૂતું જાય અને એને હેબિટ પડી જાય. રોજ રાત્રે 10 વાગે એને આ રીતે સુવડાવી દેવાનો અને કમાન્ડ આપવાનો કે વહેલી સવારે 6 વાગે, 5 વાગે, તને જ્યારે વચ્ચે ભૂખ લાગે ત્યારે તો ઉઠે છે, અને 5 વાગે, 6 વાગે તારું દિવસ શરૂ થાય છે. અને આ રીતે એને ગર્ભસંવાદ દ્વારા આપણે એને વાત કરી શકીએ, એને માહિતી આપી શકીએ. આ રીતે 21 દિવસ સુધી જો કરવામાં આવે તો આવનાર બાળક એક્ઝેક્ટ 10 વાગે જેવું હાલરડું શરૂ કરો એટલે ઊંઘી જાય. આની ગર્ભસંવાદની આટલી શક્તિ છે. ગર્ભસંવાદ દ્વારા બાળકને આપણે જેવું બનાવવા માગીએ છીએ, એને વૈજ્ઞાનિક બનાવવા માગીએ છીએ, યા ડૉક્ટર બનાવવા માગીએ છીએ, જે બનાવવા માગીએ, પણ એક સારો માણસ બનાવો તો પહેલાં પ્રયત્ન કરવો જોઈએ સારો માનવી બનાવવા માટે. તો એના માટે તમે જે વિચારી રાખ્યું છે, તમે જે ચાર્ટ બનાવેલો છે કે તમારે કેવો આત્મા જોઈએ છે, એમાં કયા કયા પ્રકારના ગુણો જોઈએ છે, તો એ ગુણોને પણ ગર્ભસંવાદ દ્વારા રજૂ કરી શકાય. કે એનામાં વિલ પાવર બહુ વધારે છે, નિર્ણય શક્તિ સારી છે, યાદ શક્તિ બહુ તીવ્ર છે, સંગીતની અંદર આગળ વધારવું હોય તો એને સંગીતની પૂરેપૂરી સમજ છે, નવા રાગોની શોધ કરે છે, એ સરસ મજાનું ગાઈ શકે છે, અલગ અલગ વાજિંત્ર ઉપર એની ઉપર કમાન્ડ છે, અને એના દ્વારા આરોગ્ય ને સારું થવા માટે પણ એક નવો કંઈક શોધ કરી રહ્યા છે. આવું ગર્ભસંવાદ દ્વારા માતા બાળકને સૂચના આપી શકે અને સાથે તાલીમ પણ આપી શકે. બીજી વાત, ગર્ભસંવાદ દ્વારા માતા જ્યારે દાખલા ગણે છે ગણિતના, તો એ દાખલા ગણવા એને આવડે ના આવડે માતાને એ જુદી વાત છે, પણ બાળકને ગણિત ગણવાની ટેવ પડે છે. પહેલાના જમાનામાં ઘઉં વણ વીણવા માટે ઘઉંમાંથી કાંકરા વીણતા, અને આમ કોઈ પૂછે શું શું વીણો છો તો કંઈક ઘઉં વીણીએ છીએ, ઘઉં નહીં પણ કાંકરા વીણીએ છીએ. તો એક જે ક્રિયા છે તે એની અંદર એકાગ્રતા થાય છે તો બાળકને એની પોઝિટિવ અસર થાય છે. પણ હવે આપણે અત્યારે 9 મહિના દરમિયાન આ જે કેન્દ્રોની અંદર જોડાઈએ છીએ તો એમાં ગર્ભસંવાદમાં પ્રોપર તાલીમ રીતે બાળકને એની પૂરેપૂરી તાલીમ આપી શકીએ, એની સાથે વાતચીત કરી શકીએ, એને સૂચનો આપી શકીએ, આપણું સ્વપ્નનું બાળક કેવું જોઈએ છીએ એને સાકાર કરી શકીએ, અને એ દિવ્ય આત્માને છૂટછાટ પણ આપી જોઈએ કે પોતાના જે કાર્ય માટે એને અવતરણ લીધું છે એ કાર્ય સારી રીતે પાર પાડી શકે. તો ગર્ભસંવાદ દ્વારા જાત જાતના સરસ પોઝિટિવ કાર્યો કરી શકાય. એક ઉદાહરણ એવું છે કે ગાંધીનગરમાં એક બેન, પહેલું બાળક એનું હતું અને એ 5 વર્ષનું થયું, અને બીજું બાળક પેટમાં ગર્ભ પ્રેગ્નન્સી રહી, પણ પહેલું બાળક જ્યારે માતા સચિવાલયમાં સર્વિસ કરે અને એ સર્વિસ ઉપર જાય 10 વાગે, ત્યારે પહેલું બાળક રડે કાયમ માટે, સ્વાભાવિક છે કે રડે, પણ રોજનું થયું
એટલે એને શું કર્યું માતા એ કે પહેલે દિવસથી જ જયારે ગર્ભાવસ્થા મારી અત્યારેથી પેટ પર રાખી હાથ રાખીને રોજ 10 વાગે એને કમાન્ડ આપે કે ચાલો મમ્માને જવાનો સમય થઈ ગયો છે, તમે ટિફિન બોક્સ આપો છો, હવે બાય કહો છો, હવે આપણે સાંજે મળીશું. અને 9 મહિના સુધી આ ક્રિયા ગર્ભસોવા દ્વારા કરી અને બાળક અવતર્યું, થોડું સમજુ થયું, એકાદ વર્ષ શું થયું, અને બાળકને એક્ઝેક્ટ ભલે ઘડીએ જોતા ના આવડતી પણ 10 વાગે એટલે માતાને કે ચાલો મમ્મા તમારે જવાનું થયું છે, ટિફિન બોક્સ આપે એને બાય કરી દે. અને બાળક માનસિક રીતે તૈયાર થઈ ગયો કે મારા મમ્મી 10 થી 6 સર્વિસ કરવા જાય છે અને 6 વાગે આવે છે અને મારી સાથે રહે છે. તો આ રીતે ગર્ભસંવાદ દ્વારા બાળકને તાલીમ આપી શકાય અને બહુ સહજતાથી સરળતાથી. આવા ઘણા બધા ઉદાહરણો છે. પહેલું બાળક ખૂબ રડતું હોય એવું આવ્યું હોય અને કોઈ પરિસ્થિતિને કારણે, અથવા તો જે પેટમાં બાળક હોય જ્યારે માતાની પરિસ્થિતિ હોય તો એ બાળકને ખૂબ રડવું આવતું હોય, પણ ફરીથી જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે તમે એને રોજ કમાન્ડ આપો કે તું એની હાવ કોઈ પણ પરિસ્થિતિમાં હસતું રહેશે, મનને તારું શાંત છે, યોગ્ય પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણયો લઈ શકે છે અને ખૂબ આનંદિત અવસ્થામાં છે, તું નિજાનંદમાં છે ને કાયમ તારો ચહેરો હસતો છે, એવું કમાન્ડ 9 મહિના સુધી આપવામાં આવે તો એ બાળકને રડતા આવડતું હોવા છતાં એ રડે નહીં અને ખૂબ શાંત રહે અને ખૂબ સરળ રહે, સહજ રહે. તો આ બધા ગર્ભસંવાદના ખાલી ઉદાહરણો છે અને તમે તમારી ક્રિએટિવિટી વાપરીને ગર્ભસંવાદ દ્વારા આવનાર બાળક માટે ઘણું બધું કરી શકો કે જે બાળક આવ્યા પછી કરવું મુશ્કેલ નહીં, ઘણીવાર તો અશક્ય પણ છે. જે બાળકને પેટમાં તાલીમ આપી શકાય છે એની સાથે એક વધારાની ગર્ભસંવાદ તમારે કરવાનો જ છે કે તને કોલેજમાં જા ત્યાર પછી તને મોબાઈલ અમે આપીશું, ત્યાં સુધી તને મોબાઈલમાં વગર મોબાઈલ તને સારી રીતે તું તારું કાર્ય કરી શકીશ, મોબાઈલનું વળગણ ન રહે એના માટે પણ તમે ગર્ભસંવાદ કરી શકો. તું સારું વાંચન કરે છે, બુક્સનો તને શોખ છે, ઇતર જ્ઞાનનો શોખ છે, તું સરસ રીતે માહિતી કલેક્ટ કરે છે, તો આવું બધું તમે ગર્ભસંવાદ દ્વારા કરી શકો છો. હવે આપણે પહેલા ધ્યાનની અંદર પુસ્તક મુદ્રાનું ધ્યાન કરવાનું છે, એટલે કે યાદ શક્તિ વધારવાનું ધ્યાન કરવાનું છે. કઈ રીતે ધ્યાન કરવું એ પ્રેક્ટિકલ કહી દઉં, પણ એ શું કઈ રીતે કામ કરે છે એનું સમજાવી દઉં. 7 ચક્રો આવેલા છે, સહસ્ત્રાર્થ, આજ્ઞાચક્ર, વિશુદ્ધા, અનાહત, મણિપુર નાભિની ઉપર, સ્વાધિષ્ઠાન નાભિની નીચે અને બે પગની વચ્ચે મૂલાધાર ચક્ર. આ 7 ચક્રોના સિમ્બોલ પ્રતીકો આપણા આંગળીના ટેરવા ઉપર આવેલા છે. જ્યારે આપણે મુઠ્ઠી બંધ કરીએ છીએ આ રીતે ત્યારે ચક્રો એક જ ગતિમાં આવે છે અને આ રીતે રાખીને 2 મિનિટ માટે આપણે એક ધ્યાન કરીએ અને એની સાથે આપણા સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપીએ તો આવનાર બાળકની યાદશક્તિ ખૂબ તીવ્ર બને છે, મેમરી પાવર ખૂબ શાર્પ બને છે, શાંત બને છે, એકાગ્ર બને છે, ડિસિઝન પાવર બહુ સારો રહે છે. તો આ આપણે પ્રેક્ટિકલી શીખી અને દિવસમાં 2 થી 3 વખત માતાએ રોજ જ્યારે ટાઈમ મળે ત્યારે કરી લેવું જોઈએ પુસ્તક મુદ્રા. 2 મિનિટનું કામ છે. અત્યારે આનું રેકોર્ડિંગ ચાલુ છે અને આને આપણે પાછા યુટ્યુબમાં મૂકી દેશું તો ફરીથી એ જોઈ શકશું. તો હવે આપણે પુસ્તક મુદ્રાનું ધ્યાન કરીએ છીએ. તમે જ્યાં બેઠા છો જેવી રીતે બેઠા છો એ બેસી શકો છો, પણ કશું પાથરીને બેસજો, અથવા તો ખુરશી ઉપર બેઠા હો તો નીચે પગની નીચે આસનિયું કે એવું રાખી દેવું કે જેથી કરીને જમીનને ડાયરેક્ટ સ્પર્શ ન થાય. 2 થી 5 મિનિટમાં આપણે ધ્યાન પૂરું કરીશું. વચ્ચે કોઈ બોલાવ્યું તો આરામથી જવાબ આપી શકાય, ફરીથી ધ્યાનમાં બેસી શકાય, બધું ફ્લેક્સિબલ છે. શરીરને ઢીલું છોડી દેવાનું છે. દરેક વ્યક્તિ માતા આ રીતે હાથ રાખે, મુઠ્ઠી બંધ, નખ દેખાવા જોઈએ, અંગૂઠો બંધ, બંને હાથ ગોઠણ ઉપર, આંખો બંધ, મન શાંત, વિચારો શાંત, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. એક નાનકડી પ્રાર્થના, ઓમ શહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમાસ્તુ મા વિદ્વિષાવહૈ. ત્રણ વખત ઓમનો જાપ, શ્વાસ ભરવું,
બીજાઓની અંદર અને મ બને લંબાઈ સરખી રહેશે. ત્રીજા ઓમની અંદર આ ટૂંકો ને મને લંબાવવાનો છે. સરસ્વતી માતાજી નો બીજ મંત્ર ઓમ એમ રીમ નમઃ, 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 ઓમ એમ રીમ નમઃ. આપણે આપણા બાળકને મેસેજ આપીએ છીએ કે તારી યાદશક્તિ ખૂબ સરસ થઈ જાય છે, એકાગ્રતા વધતી જાય છે, ભણવાના રસુચિ વધતા જાય છે, તું જે બાબતમાં આગળ વધવા માગે છે એ બાબતમાં જીનિયસ થઈ રહ્યો છે. તારા દ્વારા કુટુંબનું, સમાજનું, ભારત દેશનું કલ્યાણ થઈ રહ્યું છે અને વિશ્વનું કલ્યાણ થઈ રહ્યું છે. તારું જે કાર્ય કરવા આવ્યો છે એ દિવ્ય કાર્ય તું સારી રીતે કરી રહ્યો છે. માતા અને પુત્રને, સંપૂર્ણ બાળકને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, સામાજિક આરોગ્ય, આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો, માતા પિતાનો, ગુરુજનોનો, આપણી તપોવન સંસ્થાનો, દરેક ઘરના દરેક સભ્યોનો, જે લોકો જાણતા અજાણતા મદદ કરી છે, દરેક લોકોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ, દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ, બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. પાંચ વખત ટૂંકાઉં બોલશું, એની સાથે અંગૂઠો અને આંગળી વારાફરતી ખોલતા જશું. ઓમ, બે હાથના અંગૂઠાને ઊંચા કરી લો. ઓમ, પહેલી આંગળી ઊંચી કરો. ઓમ, બીજી આંગળી ઊંચી કરો. ઓમ, ત્રીજી આંગળી ઊંચી કરો. બંને હથેળી ત્રણ વખત કરશું. આંખ ઉપર રાખી દો, હથેળી માં ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ચહેરા પર હાથ ફેરો, ધીરે આંખ ખોલો, ફરીથી જરૂર પડે તો આંખ બંધ કરી શકાય. હવે આપણે બીજું આજે ધ્યાન આપણે કરવાનું છે ચક્રોનું ધ્યાન. સાત ચક્રો શરીરમાં આવેલા છે. ખરેખર શરીરમાં 144 ચક્રો આવેલા છે. 137 ચક્રો શરીરની અંદર આવેલા છે. આ જે જોઈન્ટ છે, મણકાની વચ્ચેના સાંધા છે, આ કોણી, આપણા સ્પાઇન, એ બધાની વચ્ચે જે ભાગ છે એને આપણે ચક્ર કહેવાય. આપણા ઋષિમુનિઓએ એની પર બહુ સંશોધન કરેલું છે. 137 ચક્રો શરીરમાં છે, પણ સાત ચક્રો છે એ ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ ફરે છે. એ ચક્રો શરીરની અંદર નથી, બહાર છે. તો બહાર એટલે ક્યાં? તો કે આપણા શરીરની ઉપર સાત શરીર આવેલા છે, જેને ઓરા કહેવામાં આવે. ભગવાનનો ફોટો જોઈએ તો એની ઉપર આખો આમ તેજો વલય હોય, એને ઓરા કહેવામાં આવે. તો આપણો પણ ઓરા હોઈ શકે અને વસ્તુનો પણ હોય છે, નિર્જીવ વસ્તુનો પણ ઓરા હોય છે, એમ સજીવનો પણ હોય. એની ફોટોગ્રાફી થઈ શકે, એને કહેવાય ક્લિયરનો ફોટોગ્રાફી. એ ફોટો પડ્યા પછી 5000 રૂપિયાનો ફોટો પડે, પણ એના નિષ્ણાંતો એવું કહી શકે અને એવું કે 5 વર્ષ સોરી 6 મહિના પછી તમને આ રોગ થઈ શકે એની શક્યતા છે. તમે સાવચેત થઈ જાઓ અને એ બાબતમાં પછી ધ્યાન રાખો તો એ રોગ આવતો અટકી શકે.
આજના વિજ્ઞાનમાં આ વસ્તુ શક્ય છે. નાના નિષ્ણાતો છે, માનો કે ડાયાબિટીસ આવવાનું હોય તો 6 મહિના પહેલાં તમે ફોટોકોનોગ્રાફી કોઈ કરાવી હોય તો એના પેન્ક્રિયાસના ભાગમાં જે તેજોવલય છે એમાં બ્લેક ભાગ દેખાય, બ્લેક ડોટ દેખાય, તો ખ્યાલ આવે કે આ ભાગની અંદર પેન્ક્રિયાસ આવેલું છે. તો એને સુગર આવવાની શક્યતા ખરી. તો પછી એની દિનચર્યાને બદલાવી પડે, એની ખોરાકની સિસ્ટમ બદલાવી પડે, પ્રાણાયામ કરવા પડે, સ્ટ્રેસ લેવલ ઘટાડવું પડે, તો એનું સુગર આવતું અટકી જાય, એટલે કે ડાયાબિટીસ પેન્ક્રિયાસ એ સરસ રીતે કામ કરતું થઈ જાય તો ડાયાબિટીસ ન થાય. આવા ઘણા બધા ચમત્કારો ઓરા લેવલમાં થઈ શકે છે. પણ આને ઓરા લેવલને પાવરફુલ કરવા માટે એ મેગ્નેટિક આપણું જે બહારનું શરીર છે, એ 7 શરીરો આવેલા છે, એને વધારે મજબૂત કરવા માટે આ 7 ચક્રોનું ધ્યાન નિયમિત રીતે કરવામાં આવે તો એ આપણું બાહ્ય શરીર, બાહ્ય જે વાતાવરણ છે એ પોઝિટિવ બને, એનાથી મનની શાંતિ તો મળે. એ સિવાય અઢળક ફાયદાઓ થાય. 7 ચક્રો માટે ક્યાં ક્યાં ફાયદા થાય, કયા ચક્રનું ધ્યાન કરવાથી શું ફાયદા થાય, એની એક અલગ વિડીયો બનાવેલી છે, યુટ્યુબમાં મૂકેલી છે, એની લિંક આપને મોકલી આપીશું. મારી જે ચેનલ છે પારસ્મૃતિ, સબસ્ક્રાઈબ કરી લો તો એમાં બધું મળી જશે. પણ અત્યારે આપણે 7 મિનિટ માટે આ ધ્યાન આજે શીખી લેવાનું છે. એટલા માટે કે મારી ગણતરીએ 4 દિવસમાં મારે તમને બધાને 4 3 પ્રકારના ધ્યાન કરાવી દેવા છે, કે રોજ 33 મિનિટ આ એક પ્રયોગ કરવા જેવો છે, કે 9 મહિના સુધી હતો જે સમયગાળો તમારી પાસે છે, રોજ 30 મિનિટ સુધી આ 3 ધ્યાન કરી લો. પુસ્તક મુદ્રા 7 ચક્રોનું ધ્યાન 7 થી 10 મિનિટ, અને 15 મિનિટ ઉર્જાના રૂમનું ધ્યાન, જે આપણે નેક્સ્ટ ડે આપણે આવતીકાલે શીખીશું. કારણ કે સમય જે આપણો 40 મિનિટનો છે એમાં જ આપણે પૂરું કરવાનો છે. 2 દિવસ સુધી આપણે કરીશું. 3જા દિવસથી તમારા જે કંઈ પ્રશ્નો છે એ તમારા કેન્દ્રના સંચાલકને મોકલી આપજો, મેસેજથી યા ફોનથી, તો એની સાથે સંકલનથી મને મળી જશે. અને પછી તમારા જે કંઈ પ્રશ્નો છે એને આપણે ચર્ચા કરીશું, અથવા તો આની અંદર ઝૂમની અંદર વ્યક્તિગત મળીને આપણે વાત કરી શકીશું, તો તમારા પ્રશ્નોનો સોલ્યુશન હું આપી શકીશ. અત્યારે આપણે ચક્રોના ધ્યાન કરવા માટે શું કરવાનું છે, તો દરેક ચક્રોનું નામ તમને ખાલી કહી દઉં છું. અહીંયા શસ્ત્રચક્ર, આજ્ઞાચક્ર, વિશુદ્ધાચક્ર, અનાહત હૃદય પાસે, નાભિની 2 આંગળી ઉપર મણિપુર ચક્ર, નાભિની 2 આંગળી નીચે સ્વાધિષ્ઠાન ચક્ર, અને 2 પગની વચ્ચે જે જગ્યા છે એમાં મૂલાધાર ચક્ર. આ 7 ચક્રો છે. 7 ચક્રોના કલર હોય છે, એના મંત્રો હોય છે, અને એની મુદ્રા હોય છે. આજે આપણે બધું જ સાથે શીખવાના છીએ, તો તમે જેમ બેઠા છો એમ બેસી શકો, એમાં કંઈ વાંધો નથી, એની સાથે તમે કરી શકો છો. સૌથી પહેલા અને આ ધ્યાન પૂરતું તમે આંખો ખુલી રાખી શકો છો, આંખો ખુલી રાખીને ધ્યાન કરી શકો છો. સૌથી પહેલા આપણે જ્ઞાન મુદ્રા કરીશું, ગોઠણ પર હાથ રાખીશું, કલર લાલ કલરની કલ્પના કરીશું, 2 પગની વચ્ચે મૂલાધાર ચક્ર, અને એનો મંત્ર છે લમ, લ માથે મીંડું, લમ 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 ત્યાર પછીનું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર, નાભિની નીચે, એના માટેની મુદ્રાનું નામ છે ધ્યાન મુદ્રા. ડાબો હાથ નીચે, જમણો ઉપર, અંગૂઠા સાથે, નાભિની નીચે હાથ, શરીર રિલેક્સ, સાવ ઢીલું, આરામથી તમે બેસી શકો છો. કલર આપણે કેસરી કલરની કલ્પના કરશું એ ભાગની અંદર, અને મંત્ર છે વમ માથે મીંડું, વમ 7 વખત બોલીશું આપણે, વમ 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 વમ
ત્યાર પછીનું ચક્ર છે મણિપુર ચક્ર, નાભિની બે આંગળ ઉપર નમસ્કાર મુદ્રા, આ રીતે આંગળા જોડાયેલા નાભી પાસે આપણે આજે રાખશું. કલર આપણે અહીંયા કલ્પના કરશું યેલ્લો પીળો કલર, અને મંત્ર છે રમ રમ રમ. ત્યાર પછી અનાહત ચક્ર એટલે કે હૃદય ચક્ર, એમાં બુધ મુદ્રા, અંગૂઠો આ રીતે વચ્ચેના વેડામાં, ડાબો હાથ ઘૂંટણ ઉપર, જમણો હાથ આ રીતે બુદ્ધ ભગવાનનો ફોટો જોયો હોય તો આ રીતે આવે. કલર હૃદય પાસે આપણે વિચારશું ગ્રીન લીલો કલર. મંત્ર છે યમ 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 યમ. ત્યાર પછી વિશુદ્ધ ચક્ર, આંગળા આ રીતે ફસાવેલા અંગૂઠો સાથે, આંગળા એકબીજાની અંદર ઇન્ટરલોક અંગૂઠો સાથે, અને ઊંધું કરી નાખો અને દાઢી પાસે રાખી દો. કલર છે સ્કાય બ્લુ, મંત્ર છે હમ 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 હમ. હવે આપણે આજ્ઞા ચક્રનું ધ્યાન કરવાનું છે. આજ્ઞા ચક્ર આવેલું છે બે નેણની વચ્ચે, પણ આપણે આંગળી રાખીશું નાક પાસે. આ જ રીતે ઇન્ટરલોક આંગળા અંદર જોડાયેલા, પહેલી આંગળી અડેલી સાથે જોડાયેલી, અંગૂઠો જોડાયેલો, આ જે આકાર છે એને આઈ મુદ્રા કહેવાય. આગલી મુદ્રા જે આ હતી એને થ્રોટ મુદ્રા કહેશું, અને કહેશું આઈ મુદ્રા, શંકર ભગવાનની ત્રીજી આંખ. અને આપણે રાખીશું નાક પાસે, ધ્યાન કરીશું અહીંયા, રાખશું અહીંયા નાકના ટેરવા ઉપર. મંત્ર ટૂંકો ઓમ, કલર બ્લુ, ડાર્ક બ્લુ. ઓમ 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 ઓમ. ત્યાર પછી સહસ્ત્ર ચક્ર, 1000 પાંખડી વાળું કમળ જે તાળવા ઉપર છે, અને એને એના ધ્યાનને આપણે રાખશું અહીંયા, ધ્યાન અહીંયા કરીશું જાંબલી કલર પર્પલ કલર સાથે, જે ફૂટબોલ રમીએ વોલીબોલ રમીએ છીએ, આંગળા બહારની સાઈડ, અંગૂઠો આ રીતે, અને કેવું કહેશું શંખ મુદ્રા રાખશું નેણ પાસે આ રીતે. કોણી જોડાયેલી, જેટલી જોડાયેલી કોણી જોડાયેલી, કલર પર્પલ જાંબલી, મંત્ર મોટો ઓમ ઓ
અને થોડી 3 વખત ઘસું, આંખ ઉપર રાખી દઉં, હથેળીની વચ્ચે આંખ ખોલો બંધ કરો, ફરીથી આંખ ખોલો બંધ કરો, ફરીથી આંખ ખોલો બંધ કરો, ચહેરા પર હાથ ફેરો, ધીરે ધીરે આંખ ખોલો. હવે આપણી પાસે 10 મિનિટ છે. કેટલીક સૂચનાઓ અમારી સાથે ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં એક બેન અત્યારે છે સાથે. આપનું નામ? અંજલિબેન. તો બધાને કોમન સૂચના એ કે કલર થેરાપીમાં થોડું જાણું છું, એટલે દરેક બહેનોએ શક્ય હોય ત્યાં સુધી કાળા અને લાલ કલરનો ત્યાગ કરવો. ડાર્ક કાળું અથવા તો લાઇટ કાળું, પણ કાળા કલરથી બને ત્યાં સુધી બચવું, ના ધારણ કરવા. લાલ કલર પહેરી શકાય સારા પ્રસંગોમાં, શ્રીમંત પ્રસંગ હોય તો એમાં વાંધો નથી, લાલ કલર પહેરવો જોઈએ, એક કે બે કલાક માટે નડતું હોય. બાળક જન્મ પછી પણ બાળકને કાળા અને લાલ કલરના કપડાં ઓછામાં ઓછા પહેરાવવા, કાળા તો પહેરાવાય જ નહીં પણ લાલ ના પહેરાવવા, ઓછા પહેરાવવા. કારણ કે કાળા કપડાં પહેરવાથી નેગેટિવિટી વધે છે, જર્મ્સ આકર્ષાય છે, બેક્ટેરિયા વાયરસ આકર્ષાય છે, મચ્છર વધારે કરડે છે, પણ નેગેટિવ થોટ્સ વધારે આવે છે. અને બીજું, કાળો કલરના કપડાં જેમાંથી બને છે, પહેલાંના જમાનામાં બધા વનસ્પતિના કલરોથી બનતા, આજે તો કેમિકલ્સ વાપરવામાં આવે છે અને એટલું જલદ એસિડ હોય છે કે કપડાઓ પહેરવાથી સ્કિન ડિસીઝમાં ચાન્સીસ વધે છે, એટલે કાળા કપડાંથી બચવું. બીજું, લાલ કલર, લાલ કલર છે ઉગ્ર છે, એસિડિટી વધારે, પિત્ત વધારે, શરીરની ખંજવાળ વધારે, રોગ વધારે, દુખાવો વધારે, એટલે લાલ કલર જરૂર પૂરતો પહેરવો, સારા પ્રસંગોમાં નો ડાઉટ પહેરવો જોઈએ પણ વધારે નહીં. હવે દવા, આજે પહેલી સૂચના ખાસ, આ વારંવાર અમે કહીએ છીએ પણ ખબર નહીં લોકો કાં તો અમલ નથી કરતા કાં મને ગંભીરતાથી નથી લેતા, પણ સત્તાવરી અને જઠીમધ પહેલા મહિનાથી શરૂ કરી દેવું જોઈએ. સત્તાવરી ચૂર્ણ પતંજલિ સ્ટોરમાંથી સત્તાવરી ચૂર્ણ ડબ્બી મળી જશે, અને જઠીમધ ચૂર્ણને એ લોકો કહે છે મૂલેઠી ચૂર્ણ, મૂલેઠી ચૂર્ણ, આ બંને ચૂર્ણો લઈ આવવાના, પહેલા મહિનાથી શરૂ કરવા જોઈએ. ઘણા બધા ફાયદાઓ થશે. એક તો ઇમ્યુનિટી પાવર વધશે, તાવ શરદી ઉધરસ નહીં થાય, એસિડિટી પિત્ત સાથે કંટ્રોલ થશે, મેમરી પાવર યાદશક્તિ વધારે છે. ડિલિવરી પછી પણ ચાલુ રાખવાનું છે, એટલા માટે કે ફીડિંગ પૂરેપૂરું આવે છે એનાથી. જ્યાં સુધી બાળક માતાનું દૂધ લે ત્યાં સુધી આ બંને પાવડર નિયમિત રીતે લેવા જોઈએ. સત્તાવરી ચૂર્ણ નિયમિત લેવાથી ગર્ભમાં રહેલું બાળકની ગર્ભાવસ્થા મજબૂત બને છે, એ બીજ મજબૂત થાય છે અને એની તંદુરસ્તી જળવાઈ રહે છે. જઠીમધ છે એ ગળા માટે ખૂબ સારું છે, એ બાળક સારી રીતે ગાઈ શકે, બોલી શકે. આ લગભગ ઘણા બધા ફાયદાઓ છે અને અમે અનુભવથી એવું નક્કી કર્યું છે કે આ પહેલાં મહિનાથી શરૂ કરી દેવું જોઈએ. તો કઈ રીતે લેવું? તો જઠીમધ ચૂર્ણ આઈસ્ક્રીમની ચમચી જેટલું અને સત્તાવરી ચૂર્ણ આઈસ્ક્રીમની નાની ચમચી હોય એટલું, અડધી વાટકી પાણીમાં બંને પલાળી દેવાના, અડધી કલાક પોણી કલાક જે રાખવાના, અને પછી પી જવાનું. ગાડીને પી જાઓ, એમને પી જાઓ, બધું ચાલે. એ બારીક પાવડર હોય છે, એમને પી જાવ તો વાંધો નથી. બહુ જરૂર પડે શરદી ઉધરસ જેવું લાગતું હોય તો 2 વખત લેવાય, એસિડિટી જેવું લાગતું હોય તો 2 વખત લેવાય, પણ દિવસમાં 1 વખત લેવું અને કાયમી આ પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ. બીજું, ડૉક્ટરોએ જે કંઈ દવા આપેલી હોય એલોપેથી દવા, તો એ તમારે લેવાની થાય તો એ તમારે પ્રાર્થના સાથે લેવી જોઈએ. ડાબા હાથમાં ગોળી રાખો, એલોપેથી ગોળી છે, માનો કે કોઈ કારણસર ઇન્જેક્શન લેવાનું થાય તો એ પણ લઈ શકાય. ડાબા હાથમાં ગોળી કે ઇન્જેક્શન રાખી દો, માથે જમણો હાથ ઢાંકી દો, હૃદય ચક્ર પાસે રાખો અને હાથ ચક્ર પાસે 2 મિનિટ માટે ભગવાનનું નામ લો. તમે જેને માનો છો ગાયત્રી મંત્ર બોલી શકાય, એઝ્યુવિસ જે મહાભૃતિય મંત્ર તમને અનુકૂળ લાગે તે 1 કે 2 મિનિટ માટે બોલો અને 2 વાક્ય બોલો. આ દવાની સારી અસર થાય છે અને દવા છૂટી ગઈ છે. આ દવાની સારી અસર થાય છે અને દવા છૂટી ગઈ છે. ત્યાર પછી એ દવા લો, તો પ્રાર્થના કરવાથી, દવા લેવાથી એની સાઈડ ઇફેક્ટ ઓછામાં ઓછી થાય અને દવા બહુ વધારે સમય લેવી ન પડે. પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડ ઘણીવાર આવતું હોય છે, ડાયાબિટીસ આવતું હોય છે અને બ્લડ પ્રેશર આવતું હોય છે, પણ એ ટેમ્પરરી હોય છે. એટલે શરૂઆતમાં જ્યારે આ ડિટેક્ટ થાય તો સડનલી દવા ચાલુ કરવા કરતાં આયુર્વેદિક ઉપર તમારે જવું જોઈએ. તો એને આપણે પ્રયોગોની ચર્ચા કરીશું, પણ જે લોકોને પર્ટિક્યુલર તકલીફ હોય તો મારા ફોન નંબર અત્યારે બોલું છું, જો તમારી પાસે પેન હોય તો લખી લો, નહીંતર તમારા કેન્દ્ર સંચાલક તમારા ગ્રુપમાં મૂકી દેશે નંબર. એ મારા વોટ્સએપ નંબર છે,
એની અંદર તમારો જે કંઈ પ્રોબ્લેમ હોય તમે લખીને મોકલી શકો છો, વોઇસ મેસેજ મોકલી શકો છો. શક્ય હોય તો પહેલાં મને મેસેજ કરજો, પછી જરૂર પડે તો ફોન કરીને વાત કરજો. મારો નંબર 9426849779, ફરીથી 9426849779, કૌશિક પારેખ. હવે આની અંદર તમે જ્યારે મેસેજ કરો ત્યારે તમારા ગ્રુપનું નામ, કોના ગ્રુપમાં તમે છો અને તમને શું પ્રોબ્લેમ થાય છે બહુ ડિટેલમાં લખજો. ઘણીવાર બહેનો ખાલી એટલું જ મેસેજ કરે છે, ઉલટી માટે શું કરવું. હવે મને ખબર ના પડે કે કોને ઉલટી થાય છે, કેટલા મહિનો ચાલે છે, આ બધું થોડું ડિટેલમાં તમે એક્સપ્લેન કરો તો હું તમને એના પ્રયોગ મોકલાવી દઉં અને એની તરત રાહત થઈ જાય. પ્રેગ્નન્સી અવસ્થા દરમિયાન એક્યુબેશનના પોઈન્ટ લઈ શકાય. ચાલો એક પોઈન્ટ બતાવી દઉં, અત્યારે મને યાદ આવ્યું, એટલે લગભગ 5-5 મિનિટ બાકી છે. ઉલટી બંધ કરવા માટે, ઉલટી એટલે કે ઉબકાની ઉબકા આવતા હોય જેમાં પછી એટલો ભૂખા બેઠે, તો બહુ સિમ્પલ છે. ડાબો હાથ આ રીતે રાખો, અંગૂઠો અંદર રાખો, બાકીના આંગળા નીચે રાખો અને અંગૂઠાને આ રીતે ફેરવો. આ હું બતાવવા માટે કરું છું મોબાઈલમાં, બાકી કરવાનું છે આ રીતે. આ રીતે શીખડાવતો હતો એક સ્કૂલની અંદર, એક છોકરો હાથ ઊંચો કરીને બોલ્યો, મારા પપ્પા તો આવું રોજ કરે. સમજાઈ ગયું હશે બધાને, નહીંતર પછી એની ગાઈડ બહાર પાડું કે ભાઈ શું તમાકુ. પણ આપણે વ્યસન મુક્તિ માટે આપણા બાળકને પણ કહેશું, પેટમાં રહેલા બાળકને, કે કોઈ વસ્તુ ઉપર આધારિત જીવન ના જીવવું એ વ્યસન જ છે. એટલે એ સંપૂર્ણ સ્વતંત્ર રીતે જીવન જીવી શકાય તો તમાક વ્યસનથી દૂર જ રહેવાનું છે. તમે જે કંઈ તકલીફ છે તો અંગૂઠો રાખો અને ધીમે ધીમે પાછળ આંગળા રાખીને અંગૂઠાને ફેરવો અને ભગવાનનું નામ લો. 1 કે 2 મિનિટની અંદર ઉલટી આવતી બંધ થઈ જશે, ઉકા બંધ થઈ જશે, બંને હાથમાં કરી શકાય. ઘણીવાર શું થાય કે પ્રેગ્નન્સી અવસ્થા દરમિયાન બહારગામ જવાનું આમ તો ટાળતા હોય છે, પણ છતાંય જવું પડતું હોય અને 2-3 કલાક બસમાં જવું પડે કે મોટરમાં જવું પડે, વાહનમાં જવું પડે, અને જેવા બેસી એવું ઉલટી ચાલુ થઈ જાય, તો એના માટે બહુ સિમ્પલ પ્રયોગ. આ પ્રયોગ પ્રેગ્નન્સી દરમિયાન કરી શકાય, પ્રેગ્નન્સી ન હોય તોય કરી શકાય. જે લોકોને વાહનમાં બેસીને ઉલટી થતી હોય તો શું કરવાનું, આપણે હનુમાન દાદાને ફૂલ ચડે છે, આંકડાનું ફૂલ, આંકડાના ફૂલનો ગુચ્છો હોય જાંબલી કલરનો યા સફેદ કલરનો, એ તોડી લેવો. પણ તોડતી વખતે ધ્યાન રાખવું કે એનું દૂધ આંખમાં ન ઉડે, આંખો બંધ રાખીને તોડી લેવાનો. એક ગુચ્છાને નાક પાસે થોડું દૂર રાખીને સ્મેલ લેવાની, 1 મિનિટ માટે સુગંધ લઈ લો, પછી તમે મોટરમાં કે વાહનમાં બેસી જાઓ. બિલકુલ 4 કલાક સુધી ઉલટી નહીં થાય. પ્લેનમાં જવું હોય તો પણ આ પ્રયોગ કામ આવે છે, બોટમાં જવાનું હોય યા વાહનમાં જવાનું હોય તો ખાલી સ્મેલ. અને અત્યારે જેટલા પ્રેગ્નન્ટ બહેનો છે એ આજથી મીઠો લીમડાનું સેવન વધારે કરે. મીઠો લીમડો એટલે કઢી પત્તા. મીઠા લીમડાના 14 પાન લેવાના, ચાવવાના, રસ ઉતારવાનો, કૂચો ફેંકી દેવાનો. ઘણા બહેનો હોય કે સાહેબ આ ચાવવાનો તો બહુ મજા નહીં આવે, તો કે કાંઈ નહીં, જ્યુસ કરીને પીવી શકાય ને. આ મુઠ્ઠી એક પાન લો, એક 1/2 ગ્લાસ પાણીમાં નાખી દો, પછી એને ક્રશ કરી નાખો, મિક્સર ફેરવી લો, હેન્ડી ગ્રાઇન્ડર ફેરવી લો, પછી ગાળી લો. ભાવે તો એલચી નાખી શકાય, ખાંડ નાખી શકાય, એ તો એમને પી જવાય. આનાથી એસિડિટીમાં રાહત થશે, સ્ટ્રેસ લેવલ ઘટશે, વાળ ખરતા હશે તો અટકશે, સફેદ થતા હશે તો અટકશે. અને સૌથી વધારે પ્રેગ્નન્સી દરમિયાન મીઠો લીમડો વાપરવાથી કેલ્શિયમ પૂરેપૂરું મળે, એટલે આવનાર બાળકના હાડકા મજબૂત થાય, પ્લસ તમારા પણ બોન્સ મજબૂત થાય અને ફીડિંગ સરસ આવે. હવે એની સાથે વચ્ચે વાત નીકળી છે તો મીઠો લીમડો રાત્રે સુતી વખતે ઓશિકાની બાજુમાં પણ રાખવું જોઈએ, સ્મેલ આવે, એનાથી પણ સ્ટ્રેસ ઘટે. અને બીજું, રોજ 10 મિનિટ વહેલી સવારે પેટ ઉપર તડકો લેવો જોઈએ. ડાયરેક્ટ સીધો તડકો પેટ ઉપર પડે એ રીતે બેસવું જોઈએ. હવે ગમે ત્યારે આપણી લિંક પૂરી થશે તો આપણે એ કાર્યક્રમને અહીંયા વિરામ આપીશું, પછી તમારા સેન્ટર સંચાલક છે એ આગળ તમને ગાઈડન્સ આપશે. તો આજનું શિબિર અહીંયા પૂરી